રાજ્યમાં આગામી બે દિવસ ઠંડી ભૂક્કા બોલાવશે. રાજ્યમાં ઠંડી આક્રમણ શરૂ કરી દીધું છે. શિયાળો પોતાની ચરમ સીમા પર પહોંચી ગયો છે. ટાઢે ગુજરાતમાં એવું પ્રભુત્વ જમાવ્યું કે લોકો ઠૂઠવાઈ ગયા. ઠંડા પવનોને કારણે લોકો ઠૂઠવાયા છે. કાતિલ ઠંડીમાં ગુજરાત થીજી ગયું છે. મોટાભાગના શહેરો થરથર ધ્રુજી ગયા છે. નલિયામાં ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નલિયામાં સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. નલિયામાં એકાએક ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી ઘગડતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદમાં ઠંડીમાં વધારો નોંધાયો હતો. ડીસામાં 11 ડિગ્રીએ પારો પહોંચી ગયો છે. રાજકોટમાં 13 ડિગ્રી ઠંડી પડી. 1 ડિગ્રી જેટલું તાપમાન ઘટતા અમદાવાદમાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. તો હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ફરી કાતલ ઠંડીનો પ્રકોપ જોવા મળશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. તો અંબાલાલ પટેલે પણ 2 દિવસ બાદ કાતલ ઠંડીની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે. કેટલાક ભાગોમાં પારો 10 ડિગ્રીએ ગગડી શકે છે. પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર. ઉત્તરાયણે જલસો પડી જાય તેવો પવન ફૂંકાશે, પણ ધાબે ઠંડી ઠારી નાખશે. મકર સંક્રાંતિને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આ વખતે ઉત્તરાયણ પર પતંગ રસિયાઓને જલસો પડી જાય તેવો પવન ફૂંકાશે. ઉત્તરાયણના દિવસે એવો પવન ફૂંકાશે કે પતંગ રસિકો પતંગ ચગાવી ચગાવીને થાકી જશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. ઉત્તરાયણ પર સવારથી ઠંડા પવન ફૂંકાશે. ઉત્તરાયણના દિવસે કેટલાક ભાગોમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે છે, ત્યારે કેટલાક ભાગમાં કેવી રહેશે પવનની ગતિ તેની વાત કરીએ તો રાજ્યમાં 8-25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. મધ્ય ગુજરાતમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે. ઉત્તર ગુજરાતમાં 10-12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઓખા દ્વારકા કચ્છમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પૂર્વ ગુજરાતમાં 8-10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં 20-25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં 10-12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. બીજી તરફ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. 14-15 જાન્યુઆરીએ કાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે. કાંઠા વિસ્તારના લોકો રેઇનકોટ સાથે ધાબે ચડવું જરૂરી છે. નીરો પીતા પહેલા ચેતી જજો. સુરતમાં નિરોગી રહેવા વેચાતો નીરો રોગી બનાવી રહ્યા છે. નીરાના 16 નમૂના ફેલ થયા. શિયાળા દરમિયાન સુરત ખાતે નીરાનું વેચાણ અલગ અલગ જગ્યાઓ પર થઈ રહ્યું છે. કડકડતી ઠંડીમાં નિરોગી રહેવા માટે વેચાતો નીરો રોગી બનાવી રહ્યો છે, કેમ કે સુરત આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને નીરાના નમૂના લેવામાં આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં નીરાના 21 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા, જે નમૂના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા, જેમાં 21 પૈકીના 16 નમૂના ફેલ થઈ જતા ખળભળાટ મચી ગયો. નીરામાં 14% બ્રિક્સ પ્રમાણ હોવું જોઈએ તેનાથી ઓછું મળી આવ્યું. નીરામાં સુગરનું પ્રમાણ 13% હોવું જોઈએ તેનાથી ઓછું જણાઈ આવ્યું. હાલ જેને લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નીરો વેચતી સંસ્થાઓ પાસેથી કુલ 17,700ના દંડની વસૂલાત કરવામાં આવી છે. ભેળસેળયુક્ત નીરાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટના એરપોર્ટ જેવા બસપોર્ટ બનાવવા પાછળનો 156 કરોડનો ખર્ચ ગયો પાણીમાં. બસપોર્ટની છતમાંથી પાણી ટપકતા ખુલી ગઈ પોલ. રાજકોટના ઢેબર રોડ પર 156 કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ પોર્ટની પોલ ખોલવા માટે આ 2 તસવીર જ પૂરતી છે. બસ સ્ટેન્ડ બનાવ્યાના માત્ર 3.5 વર્ષમાં નબળી કામગીરીની પોલ ખોલી રહી છે આ તસવીર. બીજી તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. રાજકોટના ઢેબર રોડ પર 156 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવા બસ પોર્ટની છત પરથી પાણી ટપકતા તંત્રની આબરૂના ધજા ગ્રાઉડ્યા. માત્ર 3.5 વર્ષમાં નબળી કામગીરીની પોલ ખુલી ગઈ હોય તેમ વેઇટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકવા લાગતા સત્તાધીશોએ ડોલ અને ટબ મૂકવા પડ્યા હતા. જ્યારે બસની રાહ જોતા મુસાફરોને છતમાંથી ટપકતા પાણીને કારણે ક્યાં બેસવું તે પ્રશ્ન સર્જાયો હતો. એરપોર્ટને ટક્કર મારે તેવું બસ પોર્ટ બનાવવાનો દાવો કરતી સરકારની પોલ માત્ર 3.5 વર્ષમાં જ ખુલ્લી પડી ગઈ. મુસાફરોની અવરજવર શરૂ થયાના માત્ર 3.5 વર્ષમાં છતમાંથી પાણી પડવાનું શરૂ થતા પ્લેટફોર્મ પર પાણી થઈ ગયું. રાજકોટના બસ પોર્ટમાં છતમાંથી પાણી ટપકતું હોવાથી મુસાફરો અને એસટી વિભાગનો સ્ટાફ પરેશાન થઈ ગયો છે. પાણી એટલું બધું ટપકતું હતું કે ડોલ મૂકવાની નોબત આવી. આ અંગેનો અહેવાલ પ્રસારિત થતા સ્થળ પર સાફ સફાઈ શરૂ કરવામાં આવી. બીજી તરફ બસ સ્ટેન્ડમાં આજ હાસ્યાસ્પદ દ્રશ્યો સામે આવ્યા. તંત્રની ઘોર બેદરકારી સામે આવી. આજ બસ સ્ટેન્ડમાં પીવાના પાણી માટે મુકેલા નળમાંથી એક ટીપુય પાણી પડતું નથી. પાણી પીવા માટે મુસાફરોને વલખા મારવા પડે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું વિક્રમજનક MOU સાથે સમાપન થયું. 45 લાખ કરોડના MOU થયા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું વિક્રમજનક MOU સાથે સમાપન થયું. ગેટ વે ટુ ધ ફ્યુચર થીમ પર યોજાયેલા વાઇબ્રન્ટ સમિટનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો, જ્યારે વિકસિત ભારત 2047ના રોડમેપ સાથે આઝાદીના અમૃતકાળની યોજાયેલી પ્રથમ સિરીઝ અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિના સમાપન અમિત શાહે કર્યું. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે આજ 20 વર્ષમાં 2007માં મોદીજીએ ગિફ્ટ સિટીની કલ્પના વાસ્તવિક બની ગઈ છે. ગુજરાત આગળનું જોઈને આગળ વધી રહ્યું છે.
આજ આખા દેશનો વિશ્વાસ બન્યો છે. વિકસિત ભારતનો ગેટવે ગુજરાત થઈને જઈ રહ્યો છે. સાથે જ અમિત શાહે રોકાણકારોને અપીલ કરી છે કે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવી ત્યાં રોકાણ કરીએ. તમને જણાવી દઈએ કે આ વખતે યોજાયેલી ગ્લોબલ સમિટમાં વિશ્વના 125 કરતાં પણ વધુ દેશોમાંથી પાર્ટનરશીપ આવેલી છે, તેમજ કુલ 35 દેશો સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા. આ વર્ષની વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ MOU ને રોકાણના તમામ આંકડાઓના વિક્રમ તોડી નાખ્યા. ગુજરાત સરકારે વિવિધ કંપનીઓ સાથે 10.31 લાખ કરોડ રૂપિયાના 234 MOU પર સહી કરી છે. આ કંપનીઓ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરશે, જેનાથી 12.89 લાખ નોકરીનું સર્જન થશે તેવો દાવો કરવામાં આવ્યો છે.